तो વાત કરીશું કોરોનાની। तो શિયાળાની શરૂઆતમાં જ દેશમાં વધ્યો કોરોનાનો કહેર। દેશમાં 24 કલાકમાં કોરોનાના 50,357 કેસ। 24 કલાકમાં દેશમાં કોરોનાથી 577 દર્દીઓના મોત થયા। हाल देश में कोरोना ना केस 84 लाख ने पार पहुंचा है। तो कुल 5,16,632 दर्दियों सारवार हेठ है। देश में कुल 78,19,887 दर्दियों साजा थया है। तो हाल देश में कोरोना ना केस 84 लाख ने पार पहुंचा है। देश में कुल 78,19,887 दर्दियों साजा थया है। तो 5,16,632 दर्दियों सारवार हेठ। 24 कलाक में देश में कोरोना थी 577 दर्दियों ना मौत। सूरत की लाजपोर जेल में दरोड़ा। लाजपोर जेल में विजिलेंस पाड़िया दरोड़ा। सीम कार्ड और बे मोबाइल फोन जप्त कराया है। बैरेक ना टॉयलेट और चौकड़ी में छुपाव्या हता। पहला नारायण साईनी बैरेक माथी पण मळ्यो हतो आ मोबाइल। तो वारंवार मोबाइल मळवानी घटनाओ सामे आवी रही छे। लाजपोर जेल में विजिलेंस से दरोड़ा पाड़िया अने ते दरमियान जे कामगीरी करी सीम कार्ड ने बे मोबाइल फोन जप्त करवामां आव्या छे। चेतन पटेल अमारी साथे जोड़ाई गया छे। चेतन, वारंवार जे जेल छे तेमांथी मोबाइल बनवानी घटनाओं में वधारो थई रह्यो छे। फरी एक वार आवी घटना सामे आवी, हाल शुं कार्यवाही? जी चौक्स विजिलंस ने टीम ने बातमी मिली थी कि जो लाजपोर जेल है अति आधुनिक आ जेल मानवामां आवी रह्या छे। तेम छतां जे आरोपीओ छे ते आरोपीओना बेरकमां मोबाइल फोन वापरवामां आवतो होवानी बातमी मिली हती। जे बातमीना आधारे विजिलंसनी टीम द्वारा लाजपोर जेलमां तपास हाथ धरवामां आवी हती। जेमां जे बेरेक छे ते बेरेकना जे टॉयलेट छे अने जे चौकड़ी छे तेमांथी सीम कार्ड अने बे मोबाइल मळी आव्या हता। हाल जे विजिलंस टीमे सचिन पोलीस मथकमां अजाण्या जे कैदी छे तेमना विरुद्ध फरियाद नोंधवामां आवी छे। आ उपरांत जे सीम कार्ड छे तेने पण हाल एफएसएल में मोकली आपवामां आव्यो छे। सौथी महत्वनी बात है कि थोड़ा दिवस पहला जे नारायण साहेब छे तेमनी बेरेक माथी पण आज रीते मोबाइल अने सीम कार्ड मळी आव्यो हतो। त्यारे आ सीम कार्ड अने मोबाइल कई रीते जेलनी अंदर प्रवेशे छे ते अंगे विजिलंस द्वारा तपास हाथ धरवामां આવી રહી છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ। તો આ મોબાઈલ ફોન અને સીમ કાર્ડ ક્યાંથી આવ્યા તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો ગુજરાતમાં હીરા બુર્સનું એક્સપોર્ટ વધ્યું છે। પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટ 444% વધારો થયો છે। ગત વર્ષે ડાયમંડનું 1,402 કરોડનું એક્સપોર્ટ હતું। ચાલુ વર્ષે ડાયમંડનું 6,229 કરોડનું એક્સપોર્ટ થયું છે। તો પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 444% વધારો થયો છે। તેજસ મોદી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, પોલિશ ડાયમંડનો જે એક્સપોર્ટ છે તેમાં વધારો થયો છે, શું વિગતો? હીરા ઉદ્યોગ ખાસ કરીને કોરોનાના સમયની અંદર ખૂબ માર પડ્યો હતો આર્થિક રીતે, પરંતુ જે રીતના અત્યારે આંકડા સામે આવી રહ્યા છે, જરૂરથી નિકાસ ઘટી છે, પરંતુ જે એક્સપોર્ટ છે તે વધી રહ્યો છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાત હીરા બુર્સની અંદર 444% વધારો નોંધાયો છે। ગત વર્ષે 1,402 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું હતું, જે અત્યારે વધીને 6,229 કરોડનું એક્સપોર્ટ થયું છે। એટલે હીરા ઉદ્યોગ માટે આ એક સારો સંકેત કહી શકાય છે, કારણ કે એક્સપોર્ટ વધવાના કારણે જે લોકલ માર્કેટ છે તેમાં કામની સંખ્યા વધી છે। ખાસ કરીને કાચા હીરાની જે નિકાસ કરવામાં આવતી હતી તેની સામે જે પોલિશ હીરાની જે એક્સપોર્ટ કરવામાં આવે છે તે વધી રહ્યો છે, તેના કારણે જે લોકલ માર્કેટ છે ત્યાં આગળ જે હીરાની પોલિશની કામ છે તે વધ્યું છે। આમ પણ દુનિયાના જે 11 હીરા છે તેમાંથી 9 હીરા પર પોલિશ કામ સુરતમાં થતું હોય છે। એટલે કહી શકાય છે કે આવનારા સમયની અંદર જે નાતાલનો પર્વ આવી રહ્યો છે તેને લઈને ખાસ હીરા ઉદ્યોગને ખાસી આશા અપેક્ષા છે। અને જે આંકડા સામે આવી રહ્યા છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે કોરોના કાળમાંથી હવે ધીરે ધીરે હીરા ઉદ્યોગ તેજી તરફ આગળ વધી રહ્યો છે। બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ।